અરુણ જેટલીએ કહ્યું કે નોટબંધીના ચાલતા કેસની જે તકલીફ સર્જાય છે તે 30મી ડિસેમ્બર સુધીમાં ખતમ થઈ જશે. જોકે જેટલી એમ પણ જણાવ્યું હતું કે નવી નોટોની સંખ્યા એટલી જ હશે જેટલી જૂની નોટ 500 અને 1000ની નોટોની હતી. નાણામંત્રી જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ, જેમાં કહ્યું કે 30 ડિસેમ્બર સુધીમાં કેશની તકલીફ ખતમ થશે. નાણા મંત્રાલયના સૂત્રો મુજબ સર્ક્યુલેશનમાં આવનારી નવી કરન્સીની સંખ્યા જૂની કરન્સીના 86% જ રહેશે, જેમાંથી અડધી નોટો ચલણમાં રહેશે. સૂત્રો મુજબ નોટબંધી બાદ લગભગ 15 ટ્રિલિયન એટલે કે 15 લાખ કરોડ રૂપિયા સર્ક્યુલેશનમાંથી બહાર થયા હતા. સરકાર આ રકમના અડધા કે તેનાથી થોડી વધુ નવી કરન્સી નોટ સર્ક્યુલેશનમાં લાવશે. દેશના 4 બેંક નોટ પ્રિન્ટિંગ પ્રેસની ક્ષમતાને જોતા આ નવી નોટોને છાપવામાં હજુ કેટલાક મહિનાનો સમય લાગશે. અરુણ જેટલીએ કહ્યું કે નોટબંધીના નિર્ણયથી પરેશાની થઈ, પરંતુ મને નથી લાગતું કે આ વધુ સમય માટે રહેશે. આપને 3 મહિનામાં આ નિર્ણયની અસર જોવા મળશે. આ પ્રક્રિયાનો એક ફાયદો એ છે કે એટલી પેપર કરન્સી નહીં રહે જેટલી પહેલા માર્કેટમાં હતી. આ ઉપરાંત સરકારે કેશ ફ્લો વધારવા માટે 5 પગલાઓ ઉઠાવ્યા છે, જેમાં પહેલા તો 200 સેનાના જવાન નોટો છાપવા અને સપ્લાય કરવાની મદદમાં લાગેલા છે. બીજો 2000 સિવાય 500ની નોટ વધુ છાપવા પર આરબીઆઈ નું જોર રહ્યું છે. ત્રીજું એરફોર્સ 210 ટન કરન્સી આરબીઆઈ સેન્ટર્સ પર સપ્લાય કરી ચૂકી છે. ચોથું સેલરી એકાઉન્ટ ધરાવતી બેંકોને 30% સુધી એક્સ્ટ્રા કેશ અપાઈ રહ્યું છે. અને પાંચમું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના કસ્ટમર્સને 6000 કરોડ રૂપિયા દરરોજ આપી રહી છે. સરકાર દ્વારા સતત પ્રયત્નો થતા રહે છે કે સામાન્ય જનતાને નોટબંધીને લઈને વધુ તકલીફ ન પડે અને દેશમાં રહેલું કાળું નાણું જલ્દીથી બહાર આવે. ત્યારે આ નિર્ણયમાં સરકાર કેટલી સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.